આજે વાત એવા મુખ્યમંત્રીની કરીશું કે જેણે ગુજરાતની અંદર આરક્ષણને સમાપ્ત કરી દીધું હતું. એ સિવાય પોલીસ યુનિયનને પણ તેણે એક છાટકામાં તોડી નાખ્યું હતું, સમાપ્ત કરીને રદ કરી દીધું હતું. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને સ્વાગત છે તમારું અમારા વિશેષ કાર્યક્રમમાં, જેમાં અમે તમામ એવા મુખ્યમંત્રીઓની વાત કરી રહ્યા છીએ જેણે ગુજરાતના વિકાસમાં સીમાચિહ્નરૂપ પાયો નાખ્યો હતો. આ મુખ્યમંત્રીની ખાસિયત એ હતી કે એણે સર્વ વિકાસ, સર્વ સમાજનો વિકાસ કરવા માટે અને ગુજરાતમાં શાંતિ બનાવવા માટે કડક નિર્ણયો લીધા હતા. જુઓ કોણ હતો આ મુખ્યમંત્રી અને કેવા પગલાં એણે લીધા હતા. અમરસિંહ ચૌધરીનો મુખ્યમંત્રી બનવાનો કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે માધવસિંહ સોલંકીના સમયમાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના પંચની ભલામણોને અનુસરવામાં આવી અને બક્ષીપંચની બેઠકોમાં 10% વધારો કરવામાં આવ્યો, જેના પગલે બીજું અનામત આંદોલન શરૂ થયું અને માધવસિંહને હટાવવા માટે ઝુંબેશ પણ શરૂ થઈ. પરિણામે 6 જુલાઈ 1985ના રોજ તેમને રાજીનામું આપવું પડ્યું. માધવસિંહ સોલંકીના રાજીનામા પછી 6 જુલાઈ 1985ના રોજ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બનતાની સાથે તેમણે લોકોને શાંત પાડવા સમાધાન વૃત્તિ દાખવી અને અનામત આંદોલનને શાંત પાડવા માટે તેઓએ ગુજરાતના પોલીસ વડા તરીકે જુલિયો રિબોરોની નિમણૂક કરી. આમ 18 જુલાઈ 1985ના રોજ અનામત આંદોલનનો સુખદ અંત આવ્યો અને વધારાની અનામત બેઠકનો ઠરાવ રદ કરવામાં આવ્યો. અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ અનુસૂચિત જાતિ એટલે કે આદિવાસી મુખ્યમંત્રી હતા. અમરસિંહ ચૌધરીનું મૂળ વતન ડોલવણ હતું. તેમના શાસનકાળ દરમિયાન સતત 3 વર્ષ સુધી ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો. તેમણે 100થી વધુ સિંચાઈ યોજનાઓને મંજૂરી આપી હતી. પછાત જાતિના ઉત્કર્ષ માટે તેમણે અનેક યોજનાઓ પણ અમલમાં મૂકી હતી. ગુજરાતમાં કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી અને SC ST ને પણ ઉદ્યોગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. 11 એપ્રિલ 1988ના રોજ નર્મદા કોર્પોરેશનની રચના કરી અને સનત મહેતાને તેના અધ્યક્ષ બનાવ્યા. ખેડૂતોને 36 કરોડ રૂપિયાની વીજળી દરમાં રાહત તેઓએ તે વર્ષ દરમિયાન આપી હતી. ગાંધીનગરમાં પંચાયત પરિષદની પણ તેઓએ સફળ બનાવી હતી. નિરાધાર અને વૃદ્ધો માટે પેન્શન યોજના પણ તેઓએ લાગુ કરી હતી. નર્મદા ડેમમાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને પણ તેઓએ મંજૂરી આપી હતી. સૌથી મહત્ત્વની વાત કે તેમણે પોલીસ યુનિયનની માન્યતા રદ કરીને કડક હાથે કામ લીધું હતું. વર્ષ 1989માં લોકસભાની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસની સખત હાર થઈ. તેમને લાગ્યું કે આ તેમની નૈતિક જવાબદારી છે. તેઓએ આ સ્વીકારીને 9 ડિસેમ્બર 1989ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આમ અનેક યોજનાઓ તેઓએ ગુજરાતને આપી હતી. કહેવાનો મતલબ કે અમરસિંહ ચૌધરી ભલે આદિવાસી સમાજમાંથી આવતા પણ તેમણે ક્યારે પણ એવો કોઈ ભેદભાવ રાખ્યો ન હતો અને ગુજરાતની વિકાસ ગાથામાં તેઓએ પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. અમરસિંહ ચૌધરી આમ તો આદિવાસી નેતા હતા, ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા, પણ તેમણે ક્યારે એવું ગુજરાતીઓને ફીલ ન થવા દીધું કે તેઓ આદિવાસી છે, જેથી કરીને તેઓ આદિવાસીઓના ફેવર કરી રહ્યા છે. એમણે ગુજરાતના વિકાસમાં પછી નર્મદાની વાત હોય, પેન્શનની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, તમામ જગ્યાએ પોતાના નિર્ણયો એવી રીતે લાગુ કર્યા હતા કે જેથી કોઈને એવું ન થાય કે તેઓ પક્ષપાત કરી રહ્યા છે. સાથે ગુજરાતમાં રમખાણો અટકાવવા માટે, આંદોલન અટકાવવા માટે તેમણે ચૂલિયો રિબોરોને પણ અહીંયા બોલાવ્યા હતા. અમારું આ કાર્યક્રમ તમને કેવું લાગે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો, અને જો તમે યુટ્યુબ પર અમારા આ કાર્યક્રમને જોઈ રહ્યા છો તો નિશ્ચિત તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો, અને જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે એને
लाइक करजो अने शेयर करजो। बाकी ने जो मुख्यमंत्रीओ छे तेना विशे पण अमे तमने जणावीशुं, पण आ हता अमरसिंह चौधरी। नमस्कार। एडवांस टैक्स चूकवी करीशुं बचत अने वेगवंतु बनावीशुं आपणो अमदावाद। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन लईने आव्युं छे करवेरामां रिबेट मेळवानो उत्तम अवसर। 2021-22 सुधीनो संपूर्ण टैक्स एटले के टैक्स सेस वेरा रेंट व्याज वगैरे भरी जे करदाताओए टैक्स नील करेल होय तेवा करदाताओने एएमसी द्वारा तारीख 22 एप्रिल 2022 थी 21 मे 2022 नी समय मर्यादामां टैक्स नी एडवांस चुकवणी पर 10% रिबेट, 22 मे 2022 थी 21 जून 2022 नी समय मर्यादामां टैक्स नी एडवांस चुकवणी पर 9% रिबेट, 22 जून 2022 थी 21 जुलाई 2022 नी समय मर्यादामां टैक्स नी एडवांस चुकवणी पर 8% रिबेट, तेमज ऑनलाइन टैक्स भरनारा करदाताओने वधु 1% रिबेट आपवामां आवशे। तो चालो एडवांस टैक्स चूकवीने हेरिटेज सीटी अमदावादने हाईटेक सीटी बनावामां आपीए आपणुं पण योगदान। अमदावादियोनी बचत साथे अमदावादनो विकास एज एएमसीनो प्रयास।